नमस्कार G24 लाइव न्यूज़मां आपનું સ્વાગત છે। કોરોના સંક્રમણના કેસોમાં છેલ્લા પખવાડિયાથી સતત થઈ રહેલા વધારાના કારણે આણંદ જિલ્લામાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી રહી છે। કોરોનાની સારવારમાં આ ઇન્જેક્શન જરૂરી હોવા સાથે દર્દીને 6 ઇન્જેક્શનનો કોર્સ પૂરો કરવાનો રહે છે, પરંતુ આણંદ જિલ્લાની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવામાં તેના પરિવારજનોને મુશ્કેલીની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આણંદ સિવિલના 50 બેડ અને પેટલાદ સિવિલના 70 બેડ મુજબ રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો મોકલવામાં આવે છે। બંને સિવિલમાં કોરોના દર્દીઓને વિનામૂલ્યે ઇન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવે છે। જિલ્લા આરોગ્યના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર હાલ રેમડેસિવિર ઇન્જેક્શનના પુરવઠાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। કોઈપણ હોસ્પિટલને દર્દી માટે રેમડેસિવિર જથ્થાની જરૂર હશે તો તેઓને જાતે જ સરકારમાં અરજી કરીને તે મેળવવાની રહેશે। સરકારની મંજૂરી મળી હોય તેટલાને જ આ જથ્થામાં ઇન્જેક્શનો મળશે। કોઈપણ હોસ્પિટલ દર્દીના સગાને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે નહીં। આ ઉપરાંત દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન જોઈતું હોય તો તેઓ ઇન્ડોર એટલે કે હોસ્પિટલમાં દાખલ થયા હોય ત્યારે દર્દીમાં હોવા જોઈએ। હોમ ક્વોરન્ટાઇન હોય તેવા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન છતાં પણ મળી શકશે નહીં। જરૂરિયાત ન હોય તેવા કિસ્સામાં ઉઠેલી રેમડેસિવિરની કૃત્રિમ માંગને કારણે પણ જથ્થાઓ ખૂટી પડ્યા છે તેવી સ્થિતિ હોવાને કારણે સરકારે આ નિર્ણય લીધો છે। તેમ છતાં જરૂરિયાત હોય તેવા દર્દીઓને રેમડેસિવિરનો જથ્થો અવશ્ય મળી રહેશે તે પણ સરકારે સુનિશ્ચિત કર્યું હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર હાલ દેશની રેમડેસિવિર બનાવતી 7 કંપનીઓ પૈકી ઘણી કંપનીઓ પાસે રેમડેસિવિરનો જથ્થો મેળવી રહી છે અને હાલમાં કંપનીઓને પોતાનું ઉત્પાદન પણ અનેક ગણું વધાર્યું છે। 3-4 દિવસ રાજ્યમાં જોઈતી માંગને પહોંચી વળવા તેટલો જથ્થો ઉપલબ્ધ પણ થશે ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન માટે દર્દીઓના સગાએ દોડાદોડી ના કરીને થોડી રાહત જોવી હાલ પૂરતી જરૂરિયાત છે। બ્યુરો રિપોર્ટ G24 લાઈવ ન્યૂઝ આણંદ।